आ दुनिया हमारी कोई हगी नती मा नती मा जारे अमारी दुबली ए दिशा हती पण कोई नो तू त्यारे मारी मेलडी हटा मा कोई नो तू त्यारे मारी ए मेलडी हटा ए मेलडी हटा કોઈ નો તું ત્યારે મારી મેલડી હતા માં કોઈ નો તું ત્યારે મારી એ મેલડી હતા જોમાં એ મેલડી હતા જોમાં એનું કેન્સલ મટાડ્યું બાપ તાળી પડો જોરદાર આ મારી ધાંગધ્રાના સંસાર વાળી મેલડી બા ધાંગધ્રાના સંસાર વાળી મેલડી બા મહામાયા મેલડી વારે આવશે હે મારી મહામાયા મેલડી વારે આવશે મારે આવશે રાખો માની દેખ તારા બદલી દેશે લેખ ગુલાસ સુતેલું કિસ્મત જગાડશે હે મારી મહામાયા મેલડી વારે આવશે હે મારી મેલડી મારે મેલાયા આવશે માં હા મારી હવા વેચની કાળી લાંગડી બા હવા વેચની કાળી લાંગડી બા કેવી છે બાબા આપણા હિન્દુસ્તાનની મલબા બેઠેલી ભગવતી માં એ સોરા જોયા માડી જેથી સોવટા જોયા સોવટા જોયા સોરા જોયા
અને સોવટા જોયાન મારી સમુદ્રે જાતા સતી થાય જેને સોરા સોવટા આ ભગવતી મેલડીએ જોયેલા પણ સમુદ્રે જાતા સતી થાય તો હાંગલાની જેની અટક અમારો ભગવો ભેખ રાવણ દેવ કે અમદાવાદ જિલ્લાનું ગામ ધોળકા ધોળકા તાલુકાનું ગામ શિયાળા એક નાનો એવો ધૂળનો ધડીમલો શિયાળાના પાદરની માલપાન કાનિયો જેનું નામ બાળપણથી ભગવતી મહામાયા મેલડીનું ભજન કરતા હોય હાંગલાની તો જેની અટક છે પોતાની કુળદેવ ભગવતી મોમાય વિ હોય હાંગલાણી છે ભાઈ વાહ વાહ અને તેથી કદાચ મારી જગદંબાને ધૂપેલિયામાં ધૂપ કરવા માટે એક દી ગૂગળ નહીં હોય બાપે તેથી આંગળીઓના ટેરવા ટાસી ટાસી અને મારી જગદંબા મેલડીને ધૂપાણાની માલિપા ધૂપ કર્યો હોય છે ને બાપ અને એને કદાચ બોલાવીને એટલું કે હે મા ક્યાં વહી ગઈ મારો દુખિયાનો ભાગ્યો મારી હવાવેતની મારો લથડાનો ટેકો કહેવાય મારો એકલાનો બેલી મારા ધાગદરાના સ્મશાનમાં બેઠેલી મારા ધાગદરાના સ્મશાનમાં મારી ઝાડના દુર્ખાવાળી મેલડી મારું નિર્ધન્યાનું નાણું કહેવાય મારી મહાણી મેલડી તન બોલાવું માઠી વેળા પડે મારી દુખિયાનો ભાગ્યો બની ઉભી રહી જા માઠી વેળા પડે મારો દુખિયાનો ભાગ્યો બની ઉભી રહી જાય મારો લથડાનો ટેકો કહેવા મારો એકલાનો બેલી કહેવાય મારો વગર ઢોકડાનો વકીલ બની ઉભી રહી જાય ઓહો મારી હવા વેજની કાળી નાગણી મારી મહાણી મેલડી મારી ધાંગધરાના સ્મશાનની દીવાના સ્મશાનની વેણ ભલે વયું જાય તારા વેણ નો મારી મેલડી વટાવ જાવા દેશ નહીં વેણ ભલે વયું જાય તારા વેણ નો વટાવ જાવા દેશ નહીં તારું ભાખેલું મારી મેલડી ભોયે પડે મારી ભાંગતી રાત નો મારો મોઘો મહેમાન બની ઉભી રહી મધરી રાત નો મોઘો મહેમાન બન્યો બા અહીંયા છઠ્ઠો પાટ ઉત્સવ જેવો છે કાર્યક્રમ છઠ્ઠો આમ માતાજીને બિહાર્યા ને 23 વર્ષ થઈ ગયા 22-23 વર્ષ પણ સાહેબ 3 દિનો હોય તોય ભલે 7 દિનો હોય તોય ભલે 24 કલાકનો હોય તોય ભલે
મેલડી કે મારું કાર્ય પૂરું ન થાય ત્યાં સુધી એકઈ ધાંગધ્રાની માલ પાસે જો કોઈને કાંટો વાગવા દઉં તો હું સ્મશાનની મેલડી ન કહેતા, તો હું સ્મશાનની મેલડી ન કહેતા. આ છઠ્ઠો પાઠું શબ્દ છે. પણ હજી સાહેબ, આ મેલડીનું આવું કાર્યક્રમ ચાલુ હોય, આવું આયોજન ચાલુ હોય, આવો મેળો હોય તો સાહેબ કોઈને લાસ્ટ લઈને અહીંયા આવતા જોયા નથી. એમ અહીંયા રહેલા માણસો કે એકવાર તાળી પડો, આથી હું જોઈ બા. બાકીનગર અવડું મોટું સિટી છે, દિવસ ઉગે અને ત્યાં બજારમાં રહેવાવાળા માણસો એમ કે ભાઈ કાળુભાઈ દિવસ ઉગે અને એક એક બબ્બે લાશ હોય છે. પણ મેલડીનું જ્યારે આયોજન હોય એની દોઢ ધાર પડી જાય અને પછી જ્યાં સુધી એનો કાર્યક્રમ પૂરો ન થાય, અમીના સાંકણા નાખી અને જ્યારે અમે વિદાય ન લઈને ત્યાં સુધી સાહેબ મહાલની માલભાઈ એકઈ લાશ ન આવવા દે બાપ. માલભાઈ એકઈ લાશ, એ મારી મસાણી મેલડી છે બાપ. અને આજ એનો મેળો છે. કેવો મેળો બાપ? મારી મેલડીનો મેળો છે. અને મેલડીના કોઈ વિષયો બેઠા હોય અને જો બાપ એક હાકલો ન આવે તો મારી મસાણી મેલડીના સાનિધ્યની મલપા બેઠા ન બેઠા કહેવાય ને બાપ. પણ કેવો મેળો! એક વને રાવણ દેવ સેનો સે મેળો, એક વને રાવણ દેવ સેનો સે મેળો. અરે જેના કુળમાં મેલડી બુદાદી હોય અને એક હાકલો ન આવે તો મારી મેલડીના વિષયો ભૂવા ન જાય બાપ. બાળકી ભૂટિયા સલા ભોકડા માથે બેઠી હોય અને ભગવતી કદાચ ધાંગધ્રાના 100 મહિનાનું છોકરું હોય કે 80 વર્ષના વડીલ હોય અને ગમે ના કદાચ રહેતા હોય જો યાદ કરે અને મેલડી આવે નહીં તો ધાંગધ્રાના સ્મશાન વાળી મારી જાળના ઝુલખા વાળી મેલડી નો મેલડીની તાવાની હુવાળી જમવા માટે જેને આપણે પૂરી કહીએ, જેને સાપડી કહેવાય, જેવો જેવો વિસ્તાર એવી એવી ભાષા હોય છે. નકર તાવાની હોય એને હુવાળી કહેવાય. અમુક જગ્યાએ પૂરી કે અમુક જગ્યાએ સાપડી કે. પણ એ સાપડી જમવા માટે, એ તાવાની પૂરી જમવા માટે, એ તાવાની એમ કહેવાય હુવાળી જમવા માટે મુંબઈથી એક વ્યક્તિ આવે અને અહીંયા આવીને મેલડીનો તાવો કરે. સાહેબ એ કરોડોપતિ અબજોપતિ માણા, પણ મેલડીના તાવાની પૂરી જમવા માટે અહીંયા આવે. એકવાર તાળી પડો અને હું કરું છું તમે. ત્યારે કેવી મેલડી રમતા હોય બાપ? મજરો લઈ લો માણેક સોખમાં.
મસાણી મેલડી જાય 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 મસાણી મેલડી આ મારી મસાણી મેલડી આ પારેવડી ચોક બાબા અને પારેવડી ચોક ની માલપા જેથી એમ કેવાય ઇકબાલ જેનું નામ જાત મુસલમાન છે અને પોતાને એક દીકરી 7 વર્ષની દીકરી અને 5 વર્ષનો દીકરો બે સંતાન છે પોતાની પત્ની છે ગરીબાઈ છે એના ઘરે આંટો લઈ ગઈ છે કારણ કે માથે કરજ વધી ગયું છે બજારે નીકળે તો કોઈ લેણા વાળા ભાળી જાય કારણ કે માથે એમ કહેવાય 10-10% વ્યાજના સકડા ફરે છે એટલું કરજ થઈ ગયું છે અને તેથી એમ કહેવાય કોઈ લેણા વાળા ભાળી જાય તો કાંકલો પકડી લે અને સાહેબ તેથી ઇકબાલ એમ કહેવાય પોતાના મકાનની માલપા નાના એવા દેશી મકાનની માલપા રહે છે પણ એમાં એક દિવસ ઘટના એવી ઘટી કે પોતાનો 5 વર્ષનો દીકરો છે ને એને એમ કહેવાય ઝેરી મેલેરિયા તાવ આવે અને રાતના બરોબર એમ કહેવાય 8 વાગે પોતાની આગળ કાંઈ નથી 1-4 રૂપિયા ખિસ્સામાં છે અને બીજી પોતાની આગળ એક નાની એવી સાયકલ છે એ સાયકલ ભાંગલી ટૂંકલી લઈ અને પોતાના દીકરાને દવાખાને લઈ જાય અને રાજકોટના પારેવડી ચોકની માલપા જેમ કહેવાય દીકરાને ઇકબાલ દવાખાને લઈ જતા પોતાના લેણિયા ઢાળી જાય એટલે 2-5 લેણિયાટે આવી અને ઇકબાલની રાતે 8 વાગે ફરતા 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 ઉભા રહીને એટલું કીધું ઇકબાલ તારે આ પૈસા ક્યારે દેવાના છે ભાઈ ભાઈ મારી આગળ અત્યારે સગવડતા નથી થાહે ત્યારે આપી દઈશ હે કે મારી આગળ સગવડતા નથી થાહે ત્યારે આપી દઈશ સાહેબ એક આપી દે એમ કહેવાય કાંખલો પકડી અને રાતના 8 વાગે પોતાના દીકરાને તાવ આવ્યો છે આમ દવાખાને લઈ જાય છે સાયકલ માંથી પોતાનો દીકરો છે અને ઇકબાલ નો કાંખલો પકડ્યો છે લેણી આટે એ હાલત કેવી થઈ છે બાબે પણ એમાં કોઈક દયાળુ હોય ને માણસો ભાઈ ભલે મારી તમારી આગળ બધા પૈસા માંગતા હોય પણ બધા એવા ન હોય અમુક દયાળુ હોય એને કીધું ભાઈ હવે અત્યારે જવા દે દીકરાને તાવ આવ્યો દવાખાને જાય છે કે તો ક્યારે આપી અને ઇકબાલે 2-3 લેણિયાટને એટલું કીધું ભાઈઓ આવતી 1 તારીખ આવે ને એટલે હું તમને પાયે પાયેનો હિસાબ આપી દઈશ અત્યારે મારી આગળ મને જાવ જો મારા દીકરાને તાવ આવ્યો દવાખાને લઈ જાઉં છું મારા ખિસ્સામાં 1-4 રૂપિયા એનાથી હાથે પગે લાગી અને દીકરાને દવાખાને લઈને જાય રાજકોટની માલપા સત્ય ઘટના અને દવાખાનેથી જે કાંઈ ડૉક્ટર દવા આપે દવા લઈ દીકરાને ઘરે લઈ આવી અને પોતાની પત્ની પોતાની એક દીકરી અને એક દીકરો નાનું એવું દેશી મકાન છે જેના નેવા એમ કહેવાય ભાંગલ તૂટલ છે એ દેશી મકાનની માલપા
પોતાની પત્ની ઇકબાલ અને બે સંતાન જ્યાં હુવાય રાતના 10, 11 અને 12 વાગ્યા. ઇકબાલ પોતાના મકાનની માલપા દીકરી દીકરો અને પોતાની પત્ની હુઈ જાય એટલે ત્રણેયની માથે હાથ ફેરવી અને મનની માલપા એક જ વિચાર છે કે આવી જાય પહેલી તારીખ લેણીયાટના મોઢે રહી શકીશ નહીં. મારી આગળ પૈસા તો કાંઈ છે નહીં, એટલા બધા ધંધો છે નહીં, જો એના મોઢે નહીં રહી શકું, પૈસા હોય ને નહીં આપી શકું ટાઈમે તો મને ક્યાંક કમો તે મારી નાખશો. એના હાથે મરવું એની કરતા મારા હાથે મરી જવું છે. રાતના 12 વાગે પોતાની પત્નીની માથે હાથ ફેરવે, પોતાની દીકરીની માથે હાથ ફેરવે, પોતાના દીકરાની માથે હાથ ફેરવી અને પોતાના મકાનની બહાર નીકળી અને કમાડની હાંકળ દઈ અને સાહેબ જે માણસ મરવા માટે જાય છે, આહા, જે માણસ મરવા માટે જાય છે પણ રાજકોટના એ હાઈવે રોડ માથે ફૂટપાયરી માથે એક 3 ફૂટની નાની અમથી દેરીની દેરીની માલપા મારી મેલડી બેઠી છે. હો બાબા, મારું નિર્ધનિયાનું નાનું કહેવાય, મારો લથડાનો ટેકો મારી હવા પોતે મુસલમાન એને આપણા હિન્દુ ને દેવ ને કેમ પગે લગાય એ ખબર નથી પણ છતાં આવતા જતા નથી જોયે કે હિન્દુ આ માતાજીને પગે લાગે છે. લાઈને આજ હું જાઉ પગના પગરખા કાઢી અને 10 ડગલા હાલી અને મારી મેલડી આગળ જઈ અને માથું ટેકવીને એટલું કીધું કે માં હું તો હિન્દુ ની દેવ છું, મને ખબર ન હોય કેમ તને પગે લાગવાનું હોય. આજ જો કદાચ મારી ભગવતી મારે આજ મરવા જાવું છું પણ હે મારી જોગ માયા મેલડી, મારી જોગ માયા મેલડી માડી, મારા દીકરી દીકરાનું અને મારી પત્નીનું તું ધ્યાન રાખજે માં, આજ હું મરવા જાઉં છું. રાતના એમ કહેવાય 12 હવાબાર 1 વાગ્યો છે અને પારેવડી ચોકની માલપા કોઈ જાગતું નથી, જાગે કોણ? એક ઇકબાલ અને દેરીની માલપા મારી મેલડી જાગતી છે. બાબે આપણે કહીને કે મધરી રાતનો વિહામો કહેવાય. એને 3 તાજમ કરી પગે લાગી અને મેલડીને ભળામણ કરીને આ માણસ હાલી નીકળે રાજકોટના ઉગમણે પડખે હાજી ડેમના એમ કહેવાય ભેખડી માથે ચડી અને જ્યાં હાજી ડેમમાં પડવાની તૈયારી કરે ને ત્યાં 75 વર્ષની ડોશી જેવું સ્વરૂપ ધારણ કરી અને મેલડી આવીને બાવડું ચાલી એટલું કીધું કે બાપ આજ જો મને મેલડીને કહીને આવ્યો હોય ને કમો તે મરવા દઉં દુનિયાની માલિકા હું મેલડી નો કહે. બાપે આ સ્મશાનની માલિકા અહીંયા ધાંગધ્રાની માલિકા ઝાડવાળી મેલડી બેઠા છે ને બાપ, તમારે ખાતરી કરી લેવી હોય કરી લેજો સાહેબ. અહીંથી કદાચ મુંબઈ સુધી અરે વિદેશની માલપા જાવ અને જેથી એમ કહેવાય કાકા કુટુંબ મામા મોહાળ કોઈ ન હોય અને એવા ટાણે દુઃખ પડે ને તેથી આના નામના 2 આંખમાંથી આહુડા પાડજો ને જો કમો તે મરવા દે ને તો મારી ઝાડવાળી મહાણી મેલડી નો
તાજમ કરે અરે બાપ કદાચ અહીંયા મારી ધાંગધ્રાની માલિપા સ્મશાન વાળી મેલડી નનામી બાળકી બેઠા હોય અને જાદવ પરિવારની માલિપા મારી ઘુઘરીયાળી મેલડી બેઠા હોય અને જો આવું ટાણું આવે ને મારી ઘુઘરીયાળી મેલડી રમે નહીં તો મારી ઘુઘરીયાળી મેલડી નો કહેવાય પણ કેવી બાપ